Namaste everyone. Namaste students. Today we are going to start our new unit, that is input devices. Okay, in this unit we have to learn the each and every input devices that are used with the computer, and that is all our peripheral devices. Okay, I think all of you are now understand the meaning of peripheral devices. Peripheral devices is that devices which connect with the computer CPU. ઓકે એ બધી ડિવાઇસ કે જે કંટ્રોલ સીપીયુ સાથે કનેક્ટ થતી હોય એને પેરિફેરલ ડિવાઇસ કહેવાય. તો આ અને એ તમને કોઈને કોઈ યુઝ એમાં થતો હોય તો એ ઇન ડિવાઇસીસ છે. નાવ પેરિફેરલ ડિવાઇસીસ છે. નાવ ઇનપુટ ડિવાઇસીસ. વોટ ઇઝ ઇનપુટ ડિવાઇસીસ? થ્રુ વિચ યુ કેન ગીવ ધ ઇનપુટ ટુ ધ કમ્પ્યુટર ફોર પ્રોસેસિંગ. પ્રોસેસ કરવા માટે તમે યુઝર કંઈક ઇનપુટ આપો, ડેટા આપો કે વોટ એવર ધ ઇન્સ્ટ્રક્શન્સ યુ હેવ ગીવન ટુ ધ કમ્પ્યુટર, દેટ ઇઝ કોલ્ડ ધ ઇનપુટ ડિવાઇસ. ઓકે, તો નાવ લેટ્સ ડૂ દેટ. વોટ ઇઝ દેટ? ફર્સ્ટ ઓફ ઓલ ધ ડેફિનેશન ઓફ ઇનપુટ ડિવાઇસીસ. ઇનપુટ ડિવાઇસ ઇઝ અ પીસ ઓફ હાર્ડવેર. એક તો હાર્ડવેર છે, કારણ કે એ કંઈક ઓબ્જેક્ટના ફોર્મમાં છે. યુઝ ટુ પ્રોવાઈડ ડેટા ટુ અ કમ્પ્યુટર, યુઝડ ફોર ઇન્ટરેક્શન એન્ડ કંટ્રોલ. ઇન્ટરેક્શન પ્રોસેસિંગ માટે તમારે કંઈક નવું એડ કરાવવું છે અથવા તો કંઈક કંટ્રોલ કરવો છે, ઘણી કંટ્રોલ કરવા માટે પણ યુઝ થાય છે. ઓકે, તો ધેટ આર અ ઇનપુટ ડિવાઇસીસ. ઇટ અલાઉ ઇનપુટ ફોર ઓફ રો ડેટા ટુ ધ કમ્પ્યુટર ફોર પ્રોસેસિંગ. રો ડેટા અલાઉ કરે છે પ્રોસેસિંગ માટે, રાઈટ? અને એ ઇનપુટ ડિવાઇસ થ્રુ કમ્પ્યુટરમાં એડ થાય છે. લિસ્ટ ઓફ ઇનપુટ ડિવાઇસીસ. ધીસ આર ધ ડિફરન્ટ ઇનપુટ ડિવાઇસીસ ધેટ કેન કનેક્ટ ઓર અટેચ્ડ વિથ ધ સીપીયુ એન્ડ યુ કેન ગીવ ધ ઇનપુટ ટુ ધ કમ્પ્યુટર. ઓકે, તો ધીસ વન ઇઝ, ફર્સ્ટ વન ઇઝ કીબોર્ડ, માઉસ, ટ્રેકબોલ, ગ્લાઇડ પેડ, જોયસ્ટિક, લાઇટ પેન, ટચ સ્ક્રીન, ડિજિટલ ટેબલ, ગ્રાફિકલ ટેબ્લેટ, માઇક્રોફોન, કેમેરા, MIDI, wireless devices, scanner and POS, point of sale. Okay, out of this one, which devices are in your syllabus that I am going to explain you, and other devices I will give you the simple introduction. Okay, so first of all I am going to start with keyboard. Okay, now let's do that. Keyboard. First of all, what is keyboard? All of you are know that there are key, various key, and the pad is there, so that is board is there, and it is called keyboard. Okay, keyboard is the most common and very popular input device which help to input data to the computer. Kai pan data, instructions, text, e badhu ema apva mate કીબોર્ડનો યુઝ થાય છે. ડિજિટ એન્ટર કરવા માટે, ટેક્સ એન્ટર કરવા માટે કીબોર્ડનો યુઝ થાય છે. ધ લેઆઉટ ઓફ ધ કીબોર્ડ ઇઝ લાઇક ધેટ ઓફ ટ્રેડિશનલ ટાઈપરાઇટર, ઓલ્થો દેર આર સમ એડિશનલ કીઝ પ્રોવાઈડેડ ફોર પરફોર્મિંગ એડિશનલ ફંક્શન. ઓકે, એડિશનલ ફંક્શન. ટાઈપરાઇટર જે પહેલાંના જમાનામાં આવતું હતું એના જેવું જ કી એમાં, એવી રીતે જ કી એમાં અરેન્જ કરેલી હોય છે, અને એમાં વધારાની અમુક કીઝ આપેલી હોય છે કે જેથી તમે કોમ્બિનેશનમાં યુઝ કરો તો એ તમને ખ્યાલ આવે. તમે હવે અહીંયા લેબમાં આવતા જાઓ છો તો તમને ઘણી વખત કોમ્બિનેશનમાં કીઝ યુઝ કરવાનું કહે છે. કોમ્બિનેશનમાં કીઝ એટલે એ કી સાથે પ્રેસ કરવાની. એક જ એક કી તમને સૌથી વધારે પહેલાં યુઝ કરવાનું થશે કે જ્યારે તમે એન્ટર કરશો ત્યારે ઓલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ ડિલીટ. એનો મતલબ શું થયો? ઓલ્ટર કી, ડિલીટ કી અને કંટ્રોલ કી, આ ત્રણેય કીને સાથે પ્રેસ કરવાની, એટલે એક ફંક્શન ઓપ્શન આવે અને એક ફંક્શન છે એ જનરેટ થાય. એ ફંક્શન તમે યુઝ કરશો. જનરલી તમે લેબમાં આવશો ત્યારે ઓલ્ટર કંટ્રોલ ડિલીટ કી તમે રીસેટ કરી શકો. યસ, ધેન વેન એવર યુ પ્રેસ ધીસ કોમ્બિનેશન કી, યુ કેન યુઝ ધ ફંક્શનલ. ઓકે, ધેટ આર એડિશનલ ફંક્શન્સ, ધેટ ઇઝ ફોર રીસેટિંગ. ઓલ્ટર કંટ્રોલ ડિલીટ ઇઝ ફોર રીસેટિંગ. ઓકે, કીબોર્ડ્સ આર ઓફ ટુ સાઇઝિસ, 84 કીઝ ઓર 101 ઓર 102 કીઝ.
But now keyboards with 104 keys or 108 keys are also available for Windows and Internet. ओके एडिशनल कीज जे छे ए अने जे कॉम्बिनेशन की छे ए कॉम्बिनेशन की एक तो कॉम्बिनेशन की जे छे ए ऑल्टर कंट्रोल डिलीट साथेनी छे राइट ऑल्टर कंट्रोल डिलीट साथे कॉम्बिनेशन की यूज करी अने तमे रीसेट करी सको शिफ्ट कंट्रोल एस करीने सेव करी सको कंट्रोल अने एस बटन यूज करीने सेट करी सको कंट्रोल एफ करीने तमे अलग अलग सॉफ्टवेर में अलग अलग कॉम्बिनेशन कोई होय पण एक कॉमन जे छे कंट्रोल एस कंट्रोल सी कंट्रोल वी कंट्रोल सी इज फॉर कॉपी कंट्रोल वी इज फॉर पेस्ट ओके नाउ बे साइजना अवेलेबल हता 84 101 102 टाइपना कीबोर्डनी कीज होय छे ओके अने ए कीज जे छे अत्यारे 104 અને 108 પણ હોય છે ઓકે નેક્સ્ટ વન 84 કીઝ એમાં બાજુમાં કીપેડ હોતું નથી ઓકે 102 કીઝની અંદર આ બાજુમાં કીપેડ છે કીપેડ હોય છે ઓકે આ સૌથી પહેલા હતા એક કીબોર્ડ પછીના આ કે જેમાં આ કીપેડ છે એ છે ઓકે બાકીના બધા જે છે એ બધા જ કીઝ એની અંદર હોય છે અલગ અલગ કીઝ છે એ સેના માટે છે એ વસ્તુ આપણે એમાં યુઝ કરી શકાય છે ઓકે ધેન નેક્સ્ટ વન 104 કી ઓકે ટુ કીઝ આર એક્સ્ટ્રાઇઝ 104 કીઝ ધેટ આર ધીસ વિન્ડોઝ કીઝ ઓકે એન્ડ મેનુ કીઝ ધેટ આર એક્સ્ટ્રા કીઝ ધેટ્સ વાય ધેર આર 104 કીઝ રિમેનિંગ ઓલ કીઝ આર સેમ ફોર ધેર ઓકે 108 કીઝ ધેટ આર સમ એક્સ્ટ્રા ફંક્શન્સ હિયર ધેટ આર નોટ ઇન ધીસ વન ઓકે ધેટ 4 કીઝ આર ધેર ધેટ ઇઝ 108 કીઝ ઓકે દેન કીઝ એન્ડ ધેન ડિસ્ક્રિપ્શન્સ ટાઈપિંગ ઓફ કીઝ ફર્સ્ટ કીઝ ધીસ કીઝ ઇન્ક્લુડ ધ લેટર કીઝ એ ટુ ઝેડ ડિજિટ 0 to 9 વિચ જનરલી ગીવ ધ સેમ લેઆઉટ એઝ ધ ઓલ્ડ ટાઈપરાઇટર ટાઈપિંગ માટેના જેટલા બી કીઝ યુઝ થાય છે એ બધા જ આલ્ફાબેટ 26 કી અને 9 ડિજિટ 26 પ્લસ 9 રાઇટ ધેટ આર 4 એન્ડ 5 35 કીઝ ફોર ટાઈપિંગ ન્યુમેરિકલ કીપેડ ઇટ ઇઝ યુઝ ટુ એન્ટર ધ ન્યુમેરિક ડેટા ઓર કર્સર મૂવમેન્ટ ઓકે ન્યુમેરિકલ કીપેડ જે છે એ કીબોર્ડ માં જે છે એ કર્સર માટે અને એના માટે યુઝ થાય છે આ ધીસ વન ઇઝ ન્યુમેરિકલ કીપેડ આ ઓકે અને એમાં અમુકની અંદર બેઝિક ઓપરેશન્સ ઓફ એરિથમેટિક ઓપરેશન્સ 1 to 0 to 9 ડિજિટ્સ નંપેડ કી ઓકે ડોટ કી ધીસ ઓલ આર યુઝડ ઇન ધીસ કીપેડ ઓકે દેન નેક્સ્ટ વન દેટ ઇઝ ફંક્શન કી ધીસ ફંક્શન કીઝ આર જનરલી ઓન ધ ટોપ ધીસ વન ઇઝ ધ ફંક્શન કી ઓલ F1 ટુ F12 દેટ ઓલ આર ફંક્શન કીઝ દેટ ઇઝ 12 કીઝ ઓકે દેટ ફંક્શન કીઝ 12 કીઝ આર પ્રેઝન્ટ ઓન ધ કીબોર્ડ વિચ આર અરેન્જ્ડ ઇન રો એટ ધ ટોપ ઓફ ધ કીબોર્ડ ઇચ ફંક્શન કી હેઝ અ યુનિક મીનિંગ એન્ડ ઇઝ યુઝડ ફોર ધ સ્પેસિફિક પર્પઝ દેર હેવ યુનિક એન્ડ સ્પેસિફિક પર્પઝ કંટ્રોલ કી ઓલ્સો ઇન્ક્લુડ હોમ એન્ડ ઇન્સર્ટ ડિજિટ પેજ અપ પેજ ડાઉન કંટ્રોલ CLTR શોર્ટ ફોર્મ હોય છે ઓલ્ટર ALT ઓલ્ટર એન્ડ એસ્કેપ કીઝ આ બધી કંટ્રોલ કીઝ છે હોમ એન્ડ ઇન્સર્ટ ડિલીટ પેજ અપ પેજ ડાઉન ધીઝ ઓલ આર કંટ્રોલ કીઝ ઓકે દેન સ્પેશિયલ પર્પઝ કીઝ સચ એઝ એન્ટર કી શિફ્ટ કી કેપ્સલોક નમલોક સ્પેસ બાર ટેબ પ્રિન્ટ સ્ક્રીન ઓકે Then Windows key, two Windows keys are there for pen, wavy, Windows and menu keys. One menu keys that have a cursor pointing device, okay. I am also recognize this old keys, okay, that is in this one. This one is the alter key, control key, alter key, control key, enter key. ઓકે દેન કંટ્રોલ કી ઇન્સર્ટ પેજ અપ પેજ ડાઉન હોમ એન્ડ ડિલીટ એસ્કેપ એક્સેટ્રા એક્સેટ્રા દેટ આર યુઝડ હિયર ઓકે
Okay, then QWERTY layout. QWERTY keyboard is also named as QWERTY because its name first five alphabet located under the row of the number key. This one is Q W E R T Y. That's why keyboard is also known as QWERTY key, and it is the official computer keyboard standard is ISO 9995. Okay, so that is QWERTY keyboard is named after the first five alphanumeric keys located under the row of number keys on the keyboard and the official computer standards. QWERTY keyboard is also most commonly found generally આજ ટાઈપના કમ્પ્યુટર બધે જોવા મળે છે, ખાસ કરીને QWERTY. શું કામે ને? તો કે આલ્ફાબેટ જ્યાંથી ન્યુમેરિક ડેટ કી પછી જ્યાં સ્ટાર્ટ થાય છે એમાં ફર્સ્ટ ફાઇવ આલ્ફાબેટ જે છે એ ક્યુ ડબલ્યુ ઈ આર ટી વાય છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ QWERTY કી. ધેન નેક્સ્ટ વન, દેટ ઇઝ સેકન્ડ ઇનપુટ ડિવાઇસ, માઉસ. માઉસ ઇઝ the most popular input device. It is very famous cursor control device having a small palm size box with a roll ball at its base which senses the movement of mouse and sends corresponding signals to the CPU when the mouse buttons are pressed. Okay, તમે લેબમાં આવો છો ત્યારે માઉસનો યુઝ કરો જ છો કે જે માઉસથી તમે કર્સર છે એ મૂવમેન્ટ કરી શકો છો. અત્યારે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે આ પોઈન્ટ રેડ પોઈન્ટ છે એ મૂવમેન્ટ થાય છે, ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ માઉસ. ધીસ વન ઇઝ ધ વેરી ફેમસ કર્સર કંટ્રોલ ડિવાઇસ. જનરલી ઇટ હેઝ ટુ બટન કોલ ધ લેફ્ટ એન્ડ રાઇટ બટન એન્ડ વ્હીલ ઇઝ પ્રેઝન્ટ બિટવીન ધ બટન. બે બટનની વચ્ચે વ્હીલ છે, કર્સર છે અને રાઇટ ને લેફ્ટ બટન છે. માઉસ કેન બી યુઝ ટુ કંટ્રોલ ધ પોઝિશન ઓફ ધ કર્સર ઓન ધ સ્ક્રીન બટ ઇટ કેન નોટ બી યુઝ ટુ એન્ટર ધ ટેક્સ્ટ ઇન ટુ કમ્પ્યુટર. ઓકે, કર્સરની પોઝિશન માટે એનાથી અને સિલેક્શન માટેનો યુઝ થાય છે, એનાથી ટેક્સ્ટ એન્ટર થઈ શકતી નથી. માઉસ ઇઝ પ્લેસ્ડ ઓન ધ ફ્લેટ સરફેસ, માઉસ પેડ અથવા તો ડેસ્ક ઉપર, બેમાંથી એક જગ્યાએ એને ઉપર નીચે ફ્લેટ સરફેસ નહીં હોય તો એ પ્રોપરલી વર્ક નહીં કરે અને કમ્પ્યુટરની સામે જ એને રાખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વન, માઉસનો તમે ક્યાં ક્યાં યુઝ કરી શકો. મૂવ ધ માઉસ કર્સર. પ્રાઇમરી ફંક્શન ઇઝ ટુ મૂવ ધ માઉસ પોઈન્ટર ઓન ધ સ્ક્રીન. આ પોઈન્ટર છે એને મારે ફેરવવા માટે જ માઉસનો યુઝ થાય છે. ઓપન ઓર એક્ઝિક્યુટ અ પ્રોગ્રામ, કોઈ પણ પ્રોગ્રામ છે, સિલેક્શન માટે મૂવ ધ પોઈન્ટર ટુ ધેટ આઇકોન ફોલ્ડર ઓર ઓબ્જેક્ટ એન્ડ ક્લિક ઓર ડબલ ક્લિકથી યુ તમે ઓબ્જેક્ટ કરી શકો છો અને એક્ઝિક્યુટ કરી શકો છો અને એને ક્લોઝ કરી શકો છો. ઓકે, સિલેક્ટ. માઉસ ઓલ્સો અલાવ યુ ટુ સિલેક્ટ ટેક્સ ઓર ફાઇલ ઓર હાઇલાઇટ એન્ડ સિલેક્ટ મલ્ટિપલ ફાઇલ્સ એટ વન્સ. ઓકે, એક કરતાં વધારે મલ્ટિપલ ફાઇલને ઓપન કરવા માટે પણ માઉસનો યુઝ થાય છે. કઈ રીતે? તો તમે કંટ્રોલ કી પ્રેસ રાખો અને જેટલી બી ફાઇલ છે એ તમારે ઓપન કરવાની છે એ બધી જ ફાઇલને સિલેક્ટ કરતા જાઓ અને માઉસ પછી કંટ્રોલ કીને રિલીઝ કરી દો, તો એ રીતે તમે માઉસથી બધા જ ફાઇલને એકી સાથે ઓપન કરી શકો છો અથવા તો કોપી કરી શકો છો. ડ્રેગ એન્ડ ડ્રોપ. વન્સ સમથિંગ ઇઝ સિલેક્ટેડ ઇટ કેન ઓલ્સો બી મૂવડ યુઝિંગ ધ ડ્રેગ એન્ડ ડ્રોપ મેથડ. કોઈપણ ફાઇલ આઇકોન છે એ આઇકોનને સિલેક્ટ કરી અને પછી એને બીજી ફાઇલ ફોલ્ડરમાં મૂકવાનું છે તો એને એ ફાઇલ કે આઇકોનને સિલેક્ટમાં જ રાખી લેફ્ટ બટન છે એ ક્લિક રાખવાનું છે અને જે ફોલ્ડરમાં મૂકવાનું છે એ ફોલ્ડરમાં જઈ અને એને સિલેક્ટ કરી રાખો, તો એ વસ્તુ છે એ ત્યાં પોસિબલ છે. ઓકે, ધેન નેક્સ્ટ વન, હોવર. મૂવિંગ ધ માઉસ કર્સર ઓવર ઓબ્જેક્ટ વિથ હોવર ઇન્ફોર્મેશન હેલ્પ્સ ડિસ્કવર ઈચ ઓબ્જેક્ટ્સ ફંક્શન. ફોર એક્ઝામ્પલ, હોવર ધ માઉસ ઓવર ધ હોવર લિંક ટુ સી એન એક્ઝામ્પલ. ઓકે, હોવર માઉસ જે હોય હોવરથી એટલે ઘણી જગ્યાએ ઘણા માઉસમાં હોવરનો
यूज करी सकाय छे। एनाथी तमने ए ऑब्जेक्टनु नाम शू छे, फाइलनु नाम शू छे तमने खबर पड़शे। तमे माउसनु कर्सन खाली ए फाइल के फोल्डर उपर राखशो एटले ए फाइल के फोल्डरनी इन्फॉर्मेशन तमने त्या देखाशे, देट इज कोल्ड होवर। ओके, तो एनाथी तमने बेजिक इन्फॉर्मेशन अथवा तो ए फाइलनी अंदरनु बेजिक कंटेंट शू छे एमां खबर पड़शे। ओके, स्क्रॉल, when working with a long document or viewing a long web page you may need to scroll up or down. To scroll up use the mouse wheel or click drag and drag the scroll button, right? Tame drag kari sako chho, click kari sako chho, scroll up scroll down kari sako chho. To enathi tame up karo chho roll ne વ્હીલ ને, જે બે બટનની વચ્ચે વ્હીલ આવેલું છે એને તમે અપ કરો એટલે એ ફાઇલ છે, પેજ છે એ અપ જશે, એને ડાઉન કરશો એટલે ફાઇલ છે એ ડાઉન જશે. ઓકે, પરફોર્મ અધર ફંક્શન્સ, મેની ડેસ્કટોપ માઇસ ઇઝ ધ પ્લુરલ ઓફ ધ માઉસ. માઉસને એક માઉસ એક વચન છે પણ માઇસ છે બહુવચન છે. બહુ બધા માઉસ હોય તો એને માઇસ કહેવાય. ઓકે, તો મેની ડેસ્કટોપ માઇસ હેવ buttons that can be programmed to perform any functions. For example, many mice have two side buttons on the thumb portion of the mouse. The button closest to the palm can be programmed to go back to the previously viewed web page in a browser. ઓકે, અધર ફંક્શન, માઉસથી તમે આગળનું પેજ શું છે એ પણ, એટલે તમે ઇન્ટરનેટ ઉપર ઘણી બધી સાઇટ ઓપન કરો છો અને બધાને અલગ અલગ ટેબમાં ઓપન કરીને રાખો છો, તો તમે માઉસ ક્લિક કરીને એક પછી એકમાં ઓપન સ્લાઇડને ઓપન કરી શકો છો. ઓકે, તો દેટ આર ધ અધર ફંક્શન્સ દેટ આર યુઝડ વિથ ધ માઉસ. ઓકે, નેક્સ્ટ વન, દેર આર સો મેની ટાઈપ્સ ઓફ માઉસ, મિકેનિકલ માઉસ, લેઝર માઉસ and the wireless mouse. Okay, mechanical mouse that are the basically older version. સૌથી પહેલાં જ્યારે કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસ તરીકે માઉસનું ઇન્ટ્રોડક્શન થયું ત્યારે મિકેનિકલ માઉસનો યુઝ થતો હતો. તે યુઝિસ બોલ એન્ડ રોલર્સ. ધીસ કમ્પોનન્ટ ટ્રેક ધ મુમેન્ટ ઓફ ધ માઉસ એન્ડ મૂવ કર્સર ઓન ધ સ્ક્રીન. લેઝર ઓર એલઈડી માઉસ, લેઝર સેન્સર ઇઝ ધેર, એલઈડી લાઇટ ઓર સેન્સર, વિથ ધ એલઈડી લાઇટ ઓર લેઝર્સ યુ કેન મૂવ ધ કર્સર ઓફ ધ સ્ક્રીન. ધીસ સેન્સર ટ્રેક ધ મુમેન્ટ ઓફ ધ માઉસ ઓન ધ એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ એન્ડ મૂવ ધ માઉસ કર્સર ઓન ધ સ્ક્રીન. એ લેઝર છે એ એક્સ વાય એક્સિસને ટ્રેક કરશે અને એના ઉપરથી માઉસનું મુમેન્ટ છે એ કરશે. ઓકે, નેક્સ્ટ વન, વાયરલેસ માઉસ, નો વાયર ઇઝ ધેર, ઓલ બટન્સ આર સેમ. મિકેનિકલ માઉસ ઓર લેઝર માઉસ બોથ આર ઇન વાયરલેસ. ઓકે, બે વાયરલેસ હોય છે, વાયર વગરના પણ આવે છે અને વિથ વાયર પણ આવે છે. વાયરલેસ છે એ પણ સેન્સરથી યુઝ થાય છે, સેન્સરથી મૂમેન્ટથી એ તમારા કમ્પ્યુટર સ્ક્રીનના કર્સરને એ યુઝ કરી શકે છે. પણ એલઈડી લેઝરવાળા સેન્સર નહીં, એ થોડા હાઈટેક સેન્સર્સમાં યુઝ થાય છે. ટુડેઝ ડેસ્કટોપ કમ્પ્યુટર માઇસ ઓલ્સો યુઝ્યુઅલી ઇન્ક્લુડ એ માઉસ વ્હીલ દેટ અલાવ યુ ટુ સ્ક્રોલ અપ એન્ડ ડાઉન ઓન ધ પેજ. જે આપણે આગળ જોઈ ગયા, વ્હીલ છે જેને બે બટનની વચ્ચે જે વ્હીલ છે એનાથી તમે સ્ક્રોલ અપ ડાઉન કરી શકો છો. ધીસ ટેકનિક ઇઝ ઇન બોથ ટાઈપ ઓફ માઉસ, બંને ટાઈપના માઉસમાં હોય જ છે. ઇન્સ્ટેડ ઓફ રોલિંગ ધ વ્હીલ, ઇફ યુ પુશ ઇટ ઓન ધ વ્હીલ, ઇટ કેન બી યુઝડ એઝ અ થર્ડ બટન. વ્હીલની યુઝ નથી કરો ને વ્હીલને તમે પુશ કરો તો એ થર્ડ બટન તરીકે પણ તમે એનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ વન, ધેટ ઇઝ અવર થર્ડ ઇનપુટ ડિવાઇસ, ધેટ ઇઝ ટ્રેક બોલ. ટ્રેક બોલ ઇઝ ઇનપુટ ડિવાઇસ એન્ડ મોસ્ટલી યુઝડ ઇન નોટબુક ઓર લેપટોપ કમ્પ્યુટર ઇન્સ્ટીડ ઓફ માઉસ. માઉસની જગ્યાએ યુઝ થાય છે અને અત્યારે લેટેસ્ટ યુઝ થાય છે, કારણ કે એ ટ્રેક બોલ જે છે એ માઉસ પેડ, તમારે માઉસ અલગથી નથી હોતું, લેપટોપમાં એક પેડ આપેલું છે, રાઈટ? તો એ પ્લેટ છે એ વન ટાઈપ ઓફ ટ્રેક બોલ છે.
okay. This is ball which is half inserted and by moving finger on the ball pointer can be moved. આ બોલ છે, એ બોલ ઉપર તમે ફિંગર રોલ કરશો એટલે માઉસ પોઈન્ટર છે એ. આ બોલ છે, જે માઉસ છે એમાં નીચે હોય છે, જ્યારે ટ્રેક બોલમાં ઉપર હોય છે. એટલે તમારે બોલને છે એ રોલ કરવાનો છે, એટલે માઉસ કર્સર છે મૂવમેન્ટ થશે. સિન્સ ધ હોલ ડિવાઇસ ઇઝ નોટ મૂવ ધ ટ્રેક બોલ રિક્વાયર લેસ સ્પેસ ધેન અ માઉસ. આખી ડિવાઇસે તમારે મૂવમેન્ટ નથી કરવાની, કારણ કે બોલને તમે હાથેથી રોલ કરશો એટલે આખી સ્ક્રીનમાં આ માઉસ છે એ રોલ થશે, જ્યારે માઉસ છે એમાં તમારે આખું ડિવાઇસને જ હલાવવાનું રહેશે. દેટ્સ વાય ટ્રેક બોલ ઇઝ યુઝડ મોસ્ટ ફ્રિકવન્ટલી. ઓકે, ધ ટ્રેક બોલ કમ્સ ઇન વરિયસ શેપ્સ લાઇક બોલ બટન ઓર સ્ક્વેર. ઓકે, બોલ બટન ઓર સ્ક્વેરની ટાઈપના એ બટન છે કે જે યુઝ કરે છે. ઓકે, અહીંયા આ સ્ક્રોલ છે એ બટનના શેપમાં હોય છે, બોલના શેપમાં હોય છે, ઓર સ્ક્વેરના શેપમાં પણ હોય છે. ઓકે, સો આઈ થિંક ઇટ આફ્ટર ધ માઉસ વન ઇનપુટ ડિવાઇસ એઝ અ માઉસ ઇઝ ઇન્ટ્રોડ્યુસ, ધેટ ઇઝ ટ્રેક બોલ. ઓકે, માઉસ એન્ડ ટ્રેક બોલ બોથ આર પોઇન્ટિંગ ડિવાઇસ બીકોઝ વી કેન પોઈન્ટ આઉટ ધ ઓબ્જેક્ટ, દેટ્સ વાય દે આર કોલ્ડ પોઇન્ટિંગ ડિવાઇસ. ઓકે, ધેન વન અનધર વન ધેટ ઇઝ ઓલ્સો જોયસ્ટિક. જોયસ્ટિક ઇઝ ઓલ્સો અ પોઇન્ટિંગ ડિવાઇસ, થર્ડ પોઇન્ટિંગ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ મૂવ ધ કર્સર પોઝિશન ઓન ધ મોનિટર સ્ક્રીન ઉપર. ઇટ ઇઝ અ સ્ટીક હેવિંગ અ સ્ફેરિકલ બોલ એન્ડ બોથ લોઅર એન્ડ અપર એન્ડ. ઓકે, લોઅર એન્ડ અપર એન્ડ આ સ્ટીક છે, એમાં ઉપર બોલ છે. આ સ્ટીકને તમારે અપ ડાઉન રાઇટ લેફ્ટ તમે મૂવમેન્ટ કરાવી શકો છો. લોઅર સ્ફેરિકલ બોલ મૂવ્સ ઇન સોકેટ, એક આ સોકેટ હોય છે એની અંદર એ આખો મૂવ થાય છે. જોયસ્ટિક કેન બી મૂવડ ઇન ઓલ ફોર ડાયરેક્શન્સ, બધી જ ડાયરેક્શનમાં એ અપ ડાઉન થઈ શકે છે. ધ ફંક્શન ઓફ ધ જોયસ્ટિક ઇઝ સિમિલર ટુ ઓફ માઉસ. ઇટ ઇઝ મેઇનલી યુઝડ ઇન કમ્પ્યુટર એડેડ ડિઝાઇન એન્ડ પ્લેઇંગ કમ્પ્યુટર ગેમ, ખાસ કરીને ગેમમાં. અને આ તમે ગેમ કોઈ વખત કમ્પ્યુટર ઉપર કે ક્યાંય જોયું હોય તો ગેમમાં ઓબ્જેક્ટને મૂવમેન્ટ કરવા માટે આ કર્સરનો યુઝ થતો, જોયસ્ટિકનો યુઝ થતો હોય છે. અને કમ્પ્યુટર એડેડ સોફ્ટવેર જે છે, ડિઝાઇનિંગનો સોફ્ટવેર છે આ, એ ડિઝાઇનિંગના સોફ્ટવેરમાં ખાસ જોયસ્ટિકનો યુઝ થાય છે. ઓકે, સો ધીસ વન ઇઝ ઓલ્સો વર્કડ એઝ માઉસ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો અ થર્ડ પોઇન્ટિંગ ડિવાઇસ. ઓકે, ધેન નેક્સ્ટ વન એન્ડ ધ This one is the last one, light pen. It is also one more pointing device that is similar to pen. Okay, it is used to select a display menu item or draw picture on the monitor screen. ઓકે, આ જે પિનનો પોઈન્ટ અત્યારે તમને આ મારા રેડ કલરનું જે પોઈન્ટર દેખાય છે, આવું જ પોઈન્ટર તમે આ પેનથી ત્યાં આપી શકો છો. અને એ પોઈન્ટરથી તમે જે કાંઈ ઓબ્જેક્ટ ઉપર મૂકો અને તેના ઉપરથી તમે એમાં એક નાનું બટન આપ્યું હોય છે, પેનની જેમ તમે ક્લચ કરો, પેન ઓન, પેન ચાલુ બંધ કરો, એના માટે જે યુઝ થાય છે એવી જ રીતે એ વસ્તુ યુઝ થાય છે. અને તમે ઓબ્જેક્ટને સિલેક્ટ કરી શકો છો. ઇટ કન્ઝિસ્ટ ઓફ ફોટો સેલ એન્ડ ઓપ્ટિકલ સિસ્ટમ પ્લેસ્ડ ઇન અ સ્મોલ ટ્યુબ. ઓકે, એની અંદર આ એક ટ્યુબ છે, આ ટ્યુબની અંદર એક ફોટો સેલ હોય છે. એ ફોટો સેલના લીધે જ આ આઇકોન જે છે, આ પોઈન્ટર જે છે, એ પોઈન્ટર તમને દેખાય છે. ઓકે, વેન ધ ટીપ ઓફ ધ લાઇટ પેન ઇઝ મૂવડ ઓવર ધ મોનિટર સ્ક્રીન એન્ડ ધ પેન બટન ઇઝ પ્રેસ્ડ. ઓકે, એટલે તમે પેનનું જે ટોપ બટન છે એને પ્રેસ કરશો એટલે એ સ્ક્રીન છે એ સિલેક્ટ થશે. ઇટ ફોટો સેલ સેન્સિંગ એલિમેન્ટ ડિટેક્ટ ધ સ્ક્રીન લોકેશન એન્ડ સેન્ડ્સ ધ કરેક્ટ કોરેસ્પોન્ડિંગ સિગ્નલ ટુ ધ સીપીયુ. એ શું કરશે, ફોટો સેલ છે એ સેન્સિંગ કરશે અને સ્ક્રીનનો યુઝ કરશે કે જેનાથી તમે જે પણ ઓબ્જેક્ટ છે એને સિલેક્ટ કરી શકો છો અને એ ઓબ્જેક્ટને તમે મલ્ટીપલ પણ યુઝ કરી શકો છો. ઓકે, સો ધેટ ઇઝ અ લાઇટ પેન ધેટ વી કેન યુઝડ ઇન અવર એઝ અ ઇનપુટ ડિવાઇસ. ઓકે, લાઇટ પેન. સો ઇન ધીસ સેશન વી હેવ લર્ન ધ પોઇન્ટિંગ ડિવાઇસીસ, માઉસ, સિમ્પલ માઉસ, ટ્રેક બોલ એડવાન્સ વર્ઝન ઓફ માઉસ, જોયસ્ટિક ધેટ ઇઝ ઓલ્સો એડવાન્સ વર્ઝન ઓફ માઉસ યુઝડ ઇન ડિઝાઇનિંગ પર્પઝ, એન્ડ ધ
playing a game. Okay, light pane is also a wireless, one type of wireless mouse, but pointing device used for selecting the menus without touching the screen or any other devices. Okay, તો ઘણી વખત કોઈ સેમિનાર ને ત્યાં થતો હોય ત્યારે પ્રેઝન્ટેશન કોઈ આપતા હોય તો પ્રેઝન્ટેશન માટે કોઈ અવેલેબલ ન હોય તો એની સ્ક્રીન છે એ ચાલુ રાખે, કારણ કે સેમિનારનું પ્રેઝન્ટેશન છે એ પ્રોજેક્ટર ઉપર હોય તો પ્રોજેક્ટર ઉપર વર્ક કરવા માટે અને તમારે બોલવાનું પણ હોય તો ત્યારે એ વસ્તુનું સિલેક્શન માટે આપણે લાઇટ પેનનો યુઝ કરીએ કે જેથી એ વિધાઉટ ટચિંગ ધ મોનિટર ઓર એની ઇનપુટ ડિવાઇસ ધે કેન સિલેક્ટ ઓર યુઝ ટુ ઓપન ધ ઓબ્જેક્ટ ઓકે ઓર એની સોફ્ટવેર. કોઈપણ સોફ્ટવેરને ઓપન કરવા માટે એનું એમાં પણ માઉસ હોવરનો યુઝ થાય છે કે એના ઉપર તમે પોઈન્ટર રાખો એટલે તમને નીચે એ બધી વસ્તુ ત્યાં દેખાય અને એ શેના માટે યુઝ થાય છે એ પણ તમે ત્યાં જોઈ શકો છો. ઓકે, તો ધીસ વન ઇઝ ધ લાઇટ પેન. દેન નેક્સ્ટ વન, ધીસ આર ધ ઓલ ધ ડિવાઇસીસ ધેટ માઉસ માઇસ ધેટ આર વી હેવ લર્ન. દેટ ઇઝ ધીસ વન ઇઝ ફર્સ્ટ વન ઇઝ ધ મિકેનિકલ ડિવાઇસ. ઓકે, મિકેનિકલ ડિવાઇસમાં આ જે રોલ છે, બોલ છે, એ બોલ છે એ માઉસની નીચે હોય છે જે ટ્રેક બોલમાં અહીંયા ઉપર હોય છે. બાકી બટન્સ છે, એ બટન્સ છે એ એક અહીંયા બટન અને એક અહીંયા બટન, રાઈટ. શેપ માઉસના અલગ અલગ હોઈ શકે પણ આ જે એના કંટ્રોલ છે એ જ હોય. રાઈટ લેફ્ટ બટન, રાઈટ બટન અને બે બટનની વચ્ચે એક વ્હીલ હોય છે, એને સ્ક્રોલર કહેવાય. ઓકે, તો એ ઓપ્ટિકલ માઉસ, આ ઓપ્ટિકલ માઉસ જે છે એમાં અહીંયા લાઇટ થતી હોય છે, બોલ નથી હોતો, લાઇટ હોય છે, લેઝર કે LED લાઇટ હોય છે. ઓકે, વાયરલેસ માઉસ તો આ વાયર નહીં હોય, દેખાય આ વાયર માઉસ છે એટલે અહીંયા વાયર દેખાય છે, એ તમે CPU માં એન્ડ અટેચ્ડ કરાવી શકશો. અને આ છે વાયરલેસ માઉસ છે, આ વાયરલેસ માઉસ જે છે એ ત્યાં માઉસ વિધાઉટ માઉસ એનો યુઝ થઈ શકે છે. આ એનું અટેચમેન્ટ છે કે જે તમારે USB પોર્ટમાં લગાવી દેવાનું જેથી વાયરલેસ માઉસ છે એ તમારા કમ્પ્યુટર સાથે ડિટેક્ટ થઈ શકે. ઓકે, ધીસ વન ઇઝ ધ ટ્રેકબોલ. ટ્રેકબોલ જે છે એ પણ લેફ્ટ રાઇટ જે છે એ બધા એનો યુઝ થઈ શકે છે ટ્રેકબોલમાં. ઓકે, એની બટન્સ છે અહીંયા બધાના. ઓકે, અને એ બટન્સ જે છે એ તમે એમાં યુઝ કરાવી શકો છો. ઓકે, જોયસ્ટિક અને પેન, આ લાઇટ પેન, આ જસ્ટ આ જોયસ્ટિક અને લાઇટ પેન બંને છે. ગેમ સ્ટિક પણ હોય, ઘણી વખત ગેમ સ્ટિક પણ આવી હોય છે, જસ્ટ લાઇક અ માઉસ. આ બે બટન અને વચ્ચે એના વ્હીલ, કે એનાથી તમે આખો યુઝ કરાવી શકો છો. ઓકે, અને આ જે ટ્રેકબોલમાં બટન જે છે એ લેફ્ટ ક્લિક, રાઇટ ક્લિક, અહીંયા લેફ્ટ ક્લિક, અહીંયા રાઇટ ક્લિક, અહીંયા વ્હીલ આપેલા છે જે સ્ક્રોલ કરાવી શકો છો. અને આ ઓપ્ટિકલ ટ્રેકબોલ છે અને આ ટ્રેકબોલ છે. ઓકે, આ જે લાઇન જે બધી બતાવે છે એમાં અહીંયાથી તમે લેફ્ટ ક્લિક, અહીંયાથી રાઇટ ક્લિક કરી શકો અને અહીંયાથી તમે સ્ક્રોલ કરી શકો. આ જે વ્હીલ અહીંયા છે એ જ વ્હીલ આમાં અહીંયા છે જેનાથી તમે સ્ક્રોલ અપ સ્ક્રોલ ડાઉન કરાવી શકો છો. ઓકે, એન્ડ ધ ટ્રેકબોલ, એનાથી તમારે ડિવાઇસને મૂવમેન્ટ નથી કરવાનું. આમાં બધામાં આપણે આખું માઉસ મૂવમેન્ટ કરાવીએ, જ્યારે આમાં આ ટ્રેક ડિવાઇસ એઝ ઇટ ઇઝ એમનેમ જ રહેશે, ત્યાં જ ટેબલ ઉપર સ્ટીક રહેશે અને જે બોલ છે એ બોલને મૂવમેન્ટ કરાવશો એટલે કર્સર મૂવમેન્ટ થાય. ઓકે, અગેઇન જ્યારે માઉસ છે ને તમારે આખી ડિવાઇસને ડેસ્ક ઉપર મૂવમેન્ટ કરાવવાની છે, જ્યારે ટ્રેકબોલમાં ખાલી બોલ છે એને જ તમારે મૂવ કરાવવાનું છે. ઓકે, તો દેટ્સ ઇટ ટુડે. વી હેવ લર્ન ધીસ ટાઈપ ઓફ ઇનપુટ ડિવાઇસીસ, ધેટ ઇનપુટ ડિવાઇસીસ, કીબોર્ડ, ઓલ ટાઈપ ઓફ પોઇન્ટિંગ ડિવાઇસીસ, પોઇન્ટિંગ ડિવાઇસીસ that are used to point out the object on your screen, and you can use open that object and through that icon or any other images. Okay, that pointing devices are simple mouse, trackball, joystick and lighting pen. That all are the pointing device that we have used, and it's used how they are used. ઓકે, લેઝર માઉસ ઓર LED માઉસ ઇઝ ઓલ્સો કોલ્ડ ઓપ્ટિકલ માઉસ બીકોઝ ધ ઓપ્ટિકલ લાઇટ ઇઝ યુઝડ ઇન ધેટ. ધેટ્સ વાય દે આર કોલ્ડ ધ લેઝર માઉસ. ઓકે, સો ધેટ્સ ઇટ. પ્લીઝ રિફર ઓલ ધ ઇનપુટ ડિવાઇસ ક્વિકલી. ઓકે, એન્ડ ધ નેક્સ્ટ સેશન વી વિલ લર્ન ધ અનધર ઇનપુટ ડિવાઇસીસ ધેટ આર યુઝડ ઇન વિથ ધ કમ્પ્યુટર. ઓકે, તો ટિલ ધેટ થેન્ક યુ વેરી મચ એન્ડ બાય.